લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે તો ચૂંટણી પંચ પોલીસ સહિતનું તંત્ર કામે લાગ્યું છે. ત્યારે અમદાવાદ સાયબર આચારસંહિતા ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સાયબર સેલની રચના કરી છે. આ સેલને લઈ સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીસરને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સેલ દ્વારા અમદાવાદમાં એસએમએસ અને સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવશે, જેમાં આપત્તિજનક મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ તેમજ યુટ્યુબ પર ઓડિયો કે વીડિયો દ્વારા આચારસંહિતા કે કાયદા વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સેલ સાથે નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લોકો સાયબર સેલને માહિતી પહોંચાડી શકે. કોઈ વ્યક્તિઓ દ્વારા યા તો અસામાજિક તત્વો દ્વારા અગર એવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં, કોઈ બી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે અથવા તો બલ્ક એસએમએસ સર્વિસીસનો દુરુપયોગ કરીને જો મોડેલ કોડ ઓફ કન્ડક્ટનું અગર વાયોલેશન કરવામાં આવશે તો તેના ઉપર સાયબર ક્રાઇમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જો આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવશે તો તેમની વિરુદ્ધમાં આઈપીસી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ અને અન્ય કાયદાઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજું, આ અન્વયે આપના માધ્યમ દ્વારા અમે એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરી રહ્યા છીએ, તો પબ્લિક બી આવી કોઈ એક્ટિવિટી જો તેમના ધ્યાને આવે તો એ હેલ્પલાઇન નંબર ઉપર દ્વારા અમને જાણ. એસએમએસની વાત કરી રહ્યા છીએ, અગર જ્યારે બલ્ક એસએમએસ ઘણા બધા લોકોને પહોંચ રીચ માટે કરવામાં આવતા હોય છે તો મોડેલ કોડ ઓફ કન્ડક્ટની જે ગાઈડલાઇન્સ છે એમના ભંગ કરતા કોઈ મેસેજીસ આવશે તો એમની અગેન્સ્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એવી કોઈ પોસ્ટ છે જેનાથી જે અલગ અલગ સમુદાય વચ્ચે વૈમનસ્ય ઉભું થાય અથવા તો લો એન્ડ ઓર્ડરને એફેક્ટ કરતી કોઈ વસ્તુ એવી પોસ્ટ કરવામાં આવશે જે કાયદાકીય સુસંગત નથી તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.